समग्र गुजरात में कोरोनाए हाहाकार मचाव्यो छे। तेनी साथे તાઉતે વાવાઝોડાએ પણ તબાહી સર્જી છે। તેના કારણે રોજ કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓના જીવ જોખમમાં મુકાઈ ગયા છે। આવા સંજોગોમાં લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા બ્લેક બનના મુસ્લિમ ભાઈ બહેનોએ સૌપ્રથમ સુરતમાં અને તેના પછી ભરૂચના કાંઠા વિસ્તારમાં એટલે કે આછોદ ગામમાં અનાજની કીટનું વિતરણ કરી લોકોને સહાય કરી હતી। જ્યારે જ્યારે દેશના લોકો મુશ્કેલીનો સામનો કરતા હોય છે ત્યારે વિદેશમાં રહેતા લોકો પણ ભારતીયો માટે મદદ કરતા જોવા મળી રહ્યા છે। આજે પણ ગુજરાતના લોકો જ્યારે કોરોના તેમજ વાવાઝોડાના તોફાનથી થયેલ નુકસાનનો સામનો કરી રહ્યા છે ત્યારે હજારો કિલોમીટર દૂર રહેતા યુકે મુસ્લિયાને ગુજરાત માટે મદદ મોકલી છે। સુરતમાં લોકોની સહાય કર્યા પછી ભરૂચમાં કાંઠા વિસ્તારોમાં કાવી ગામ પછી આછોદ ગામમાં બ્લેક બનના અનિસુલ ઇસ્લામના મુસ્લિમ ભાઈ બહેનોએ 100 જેટલી અનાજની કીટ આપી મદદ કરી હતી। કીટમાં દાળ ચોખા તેલ સહિતની તમામ વસ્તુ મૂકવામાં આવી હતી અને ગામમાં રહેતા ગરીબ યતીમ મિસ્કિન લોકોને આ કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં મજલિસે ફૈઝે સુલેમાની, કારી અહેમદ અલી ફલાહી સાહેબ તથા જુનૈદભાઈ ઉરાવાલાએ હાજરી આપી કીટનું વિતરણ કર્યું હતું। વધુમાં કારી અહેમદ અલી ફલાહી સાહેબે જણાવ્યું હતું કે યુકેના મુસ્લિમ ભાઈ બહેન હંમેશા ગુજરાતની મદદ માટે તૈયાર હોય છે, તેથી ઓક્સિજન ઇન્જેક્શન રમઝાન કીટ ઈદ ગિફ્ટ કીટ તેમજ અનાજ કીટનું સતત વિતરણ કર્યું છે, તેથી તેમનો આભાર શબ્દોમાં ચૂકવી શકાય તેમ નથી અને અલ્લાહ આ મદદ કરવા બદલ તેમનો બદલો આપે તેવી પણ દુઆ કરી હતી। સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, વસલાતુ વસલામુ અલા સૈયદિલ મુરસલીન વઅલા આલિહી વઅસહાબી અજમાઈન। મેં કારી અહમદ અલી મુફ્તી ફલાહી, ઇસ વક્ત મેં ડિસ્ટ્રિક્ટ ભરૂચ કે આછોદ ગાંવ મેં આયા હુઆ હું ઓર અલ્હમ્દુલિલ્લાહ યહાં ફૂડ પેકેટ ગ્રોસરી કા ડિસ્ટ્રિબ્યુશન હૈ ઉસમે હમ સબ યહાં પર જમા હુએ હૈ। યે इंग्लैंड में, यूके में, बर्तानिया में एक शहर है ब्लैकबर्न, और उस ब्लैकबर्न में एक मस्जिद है, मस्जिद अनीसुल इस्लाम। वहाँ के ब्रदर्स और सिस्टर्स, वहाँ की माँ बहनें बेटियाँ और वहाँ के बुज़ुर्गों और दोस्तों और बच्चों की तरफ से ये किट तकसीम होती है। अल्हम्दुलिल्लाह आज 100 किट अभी तकसीम होने वाली है इंशाल्लाह, 100 किट्स अभी तकसीम होने वाली है इंशाल्लाह। और मैं सबसे ज़्यादा शुक्रिया अदा करूँगा मस्जिद अनीसुल इस्लाम के ब्रदर्स और सिस्टर्स का, और उससे ज़्यादा शुक्रिया मैं अदा करूँगा हमारे बड़े भाई हज़रत मौलाना मुफ्ती मोहम्मद अली फलाही दामत बरकातहुम, इमाम मस्जिद अनीसुल इस्लाम का, और मौलाना शोएब पटेल का, वो भी इमाम मस्जिद अनीसुल इस्लाम का। उन लोगों की मेहनत से आज ये काम आछोद में हो रहा है। अभी 2 घंटे पहले हम कावी में थे और अभी हम यहाँ आछोद पहुँचे हुए हैं। बस मैं यहाँ यही कहना चाहूँगा जो अभी मैंने मस्जिद में बात कही कि सबसे बड़ी चीज़ है कि हम नमाज की पाबंदी करें। इस वक्त इंडिया के हालात, शायद कभी इंडिया के इतने ख़राब हालात नहीं थे जो आज हालात है, चाहे इकोनॉमी मामला हो, चाहे बीमारियों का मामला हो, ऑक्सीजन का मामला हो और फूड पैकेट्स का मामला हो, रमज़ान में सहरी इफ्तारी का मामला। इस वक्त सबसे ज़्यादा हिंदुस्तान झोल खा रहा है, तो हमको नमाज की पाबंदी करना है, अल्लाह को राज़ी करना है, प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम को राज़ी करना है, तो इंशाल्लाह हालात फिर अच्छे हो जाएंगे। ब्यूरो रिपोर्ट, एलके स्टार न्यूज़, सूरत।